હેલો વિદ્યાર્થી મિત્રો એસવી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર ચૌદ લોકશાહીમાં સમાનતા એમાં પાર્ટ નંબર ટુનું અસાઇમેન્ટ સોલ્યુશન ભણવાના છીએ એમાં પ્રશ્ન નંબર એક જોઈએ પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો એમાં પેલું છે કેટલી ઉંમરથી નાના બાળકોને મજૂરી રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે તો એનો ઓપ્શન એ છે ચૌદ ચૌદ વર્ષથી નીચેના બાળકોને પંદર વર્ષથી નીચેના બાળકોને સોળ વર્ષથી નીચેના બાળકોને કે અઢાર વર્ષની ઉંમરથી નીચેના બાળકોને તો એમાં આ સો ઓપ્શન એ ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયેલો કહેવાય છે બીજું લોકશાહીમાં સૌથી નાના એકમને સૌથી નાના એકમ તરીકે શાની ચૂંટણી થાય છે ઓપ્શન એ છે જિલ્લા પંચાયત બી છે ગ્રામ પંચાયત સી છે સંસદ કે ડી વિધાનસભા તો એનો આન્સર આવશે ઓપ્શન બી ગ્રામ પંચાયત તો લોકશાહીમાં સૌથી નાના એકમ તરીકે ગ્રામ પંચાયતની ચૂંટણી થાય છે પ્રશ્ન નંબર બે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો એમાં પેલો છે ખાલી જગ્યા તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે તો એમાં કયો પંચ આવશે માણસ આવશે ચૂંટણી પંચ એ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે બીજું લોકશાહી સરકારની રચના ખાલી જગ્યા વડે થાય છે તો સેના વડે થાય છે મતદાન વડે થાય છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના મુંડાસર ઉત્તર લખોમાં પેલું છે શ્રમ અને મહેનતાણા વિશે સમજાવો તો એનો આન્સર જોઈએ એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાને મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે ઓછી મજૂરી આપવી પડે તે માટે બાળ મંજૂર પણ રાખવામાં આવે છે કેટલાક કામ દિવ્યાંગ વ્યક્તિઓ પાસે પણ કરાવવામાં આવે છે તેમને આ કામ માટે મહેનતાણું ખૂબ જ ઓછું ચૂકવવામાં આવે છે લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તેઓને તાલીમ આપીને પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે દિવ્યાંગ વ્યક્તિઓ સ્ત્રીઓ તથા નાના બાળકોને ઓછા પૈસા ચૂકવવામાં આવે એ અન્યાય છે બીજો પ્રશ્ન છે મતદારો વધુ મતદાન કરે તે માટે કઈ વ્યવસ્થા કરવામાં આવે છે તો એનો આન્સર જોઈએ તો કે મતદારો મતદાન કરે એ માટે કોઈ પણ પ્રકારની ધાકધમકી દાદાગીરી કે ડરને આધીન મતદાન ન કરે તે માટે મતદારને જાગૃત કરવામાં આવે છે મતનું મહત્વ સમજાવવા અને કોઈ પણ પ્રકારના ડર વગર લોકો મતદાન કરે એ માટેની વ્યવસ્થા ચૂંટણી પંચ કરે છે ચૂંટણી પંચ જાહેરાત અને વિશેષ વ્યવસ્થા કરી મતદારોને જાગૃત કરે છે ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે મહિલાઓ મતદાન કરી શકે એ માટે વિશેષ મતદાન મથકો ઊભા કરવામાં આવે છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ મતદાન મથકોની સુવિધા કરવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર નીચેના પર ટૂંક લખો પેલું છે એમાં બાળમજૂરી અને બાળ અધિકાર એનો આન્સર જોઈએ બંધારણમાં સૌને વિવિધ પ્રકારની સમાનતા આપવામાં આવી છે બાળમજૂરીમાં મુખ્ય રીતે અસમાનતા જોવા મળે છે બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે આપણા બંધારણના આપણા બંધારણમાં દેશના છ થી ચૌદ વર્ષના દરેક બાળકને મફત ફરજિયાત અને સર્વત્રિક ભણવાનો અધિકાર આપવામાં આવ્યો છે કેટલા વર્ષથી કેટલા વર્ષના બાળકોને તો છ થી ચૌદ વર્ષ સુધીના બાળકોને આધુનિક સમયમાં દીકરીઓને ઉચ્ચ શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે બાળકોને મજૂરી કરાવવામાં આવે તો એક પ્રકારનો ગુનો ગણાય છે પ્રશ્ન નંબર પાંચ એક બે વાક્યમાં જવાબ લખો આપણા દેશના સૌ નાગરિકોને કેટલા વર્ષ સુધી ભણાવવાનો અધિકાર છે તો એનો આન્સર છે આપણા દેશના સૌ નાગરિકોને છ થી ચૌદ વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે બીજું કોને કોને કામની સામે મહેનતાણું ઓછું ચૂકવવામાં આવે છે તો એનો આન્સર છે દિવ્યાંગો હોય સ્ત્રીઓ અને નાના બાળકોને કામની સામે ખૂબ ઓછું મહેનતાણું ચૂકવવામાં આવે છે ત્રીજું છે બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ તો એનો આન્સર જોઈએ બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે બાળકને ભણવાનો અધિકાર છે માટે બાળમજૂરી અટકાવવી જોઈએ ચોથો પ્રશ્ન મતદારોને સાનાથી જાગૃત કરવામાં આવે છે આન્સર છે જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી મતદારોને જાગૃત કરવામાં આવે છે પાંચમું બાળ મજૂરીના કાયદાનો ભંગ ક્યારે થાય છે તો એનો આન્સર છે ચૌદ વર્ષથી નીચેની વયના બાળકો મજૂરી કરે તો તે બાળ મજૂરીના કાયદાનો ભંગ થયો ગણાય છે છઠ્ઠું સી કામગીરી કરે છે એટલે કે ચૂંટણી પંચ નું કાર્ય શું છે તો એનું આન્સર છે ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે અને કોઈ પણ પ્રકારના ડર વગર મતદાન થાય તે માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે હવે જોઈએ પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો એમાં પહેલું છે આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર મળ્યો છે એનો આન્સર જોઈએ કે આપણને પસંદગીના ધર્મ પાડવાની પોતાની માતૃભાષાનો ઉપયોગ કરવાની વંશ જાતિ લિંગ જ્ઞાતિ રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે સરકારી નોકરીઓ ધંધો જાહેર રોજગાર હોદ્દાની પ્રાપ્તિ ધાર્મિક સ્વતંત્રતા જાહેર સ્થળનો ઉપયોગ સામાજિક જીવન પસંદગી પ્રમાણે ધર્મ પાળી શકે છે પોતાની માતૃભાષાનો ઉપયોગ કરી શકે છે કોઈ પણ વંશ જાતિ લિંગ જ્ઞાતિ રંગ કે જન્મસ્થળના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે